हेलो फ्रेंड्स, આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા હતા કે રાજુના ફાધર પ્લાવની મદદથી પ્લાવ એટલે હળ હળની મદદથી સોઇલને શું કર્યું ખોદ્યા ખોદીને પછી સોઇલને શું બનાવી દીધું એકદમ લૂઝ અને એકદમ સોફ્ટ બનાવી દીધું પછી તેને શું કર્યું પછી શું કર્યું તેને સોઇંગ ધ સીડ્સ એટલે સીડ્સને પ્રોપરલી ડિસ્ટન્સમાં નાખ્યું હને તે શું કર્યા હતા ફાધર કે પ્રોપરલી ડિસ્ટન્સમાં નાખવાથી પાક એકદમ સરસ રીતે ગ્રો થાય છે તે આપણે જોયું હતું ફ્રેન્ડ્સ હવે બુલેટ કારની મદદથી સોઇલને ડીગ કરવામાં આવે છે પણ હવે બુલેટ કારની એનિમલ્સને યુઝ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ હવે તો ટ્રેક્ટરની મદદથી સોઇલને ડીગ કરી શકાય છે તે કેવી રીતના ડીગ કરે છે તે હવે આપણે આગળ જોઈશું એમાં જોઈશું કે ટ્રેક્ટરની મદદથી તે કેવી રીતના સોઇલને એકદમ સોફ્ટ અને લૂઝ બનાવે છે અને તે કેવી રીતના જાય છે અને કેવી રીતના તે સીડ્સને નાખે છે તે આપણે તે હવે આપણે જોઈશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પિક્ચરની મદદથી જોઈશું કે કેવી રીતના સોઇલને ડીગ કરે છે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ કે ફાર્મને ડીક કરવા એનિમલ સિવાય બીજી કઈ રીતનો યુઝ થાય છે તે આપણે જોઈએ તો આપણે જોયું કે રાજુના ફાધર્સ બુલોટની હેલ્પથી સોઇલને ડીક કરતા હતા બરાબર હવે આજકાલ ફાર્મર ટ્રેક્ટરનો પણ યુઝ કરે છે ટ્રેક્ટરમાં એનિમલ્સ યુઝ કરવાની જરૂર નથી પડતી કારણ કે ટ્રેક્ટરને તો એન્જિનની મદદથી તે આગળ વધે છે અને પાછળ પણ જાય છે અને ફ્રેન્ડ્સ જે તમને પિક્ચરમાં દેખાય છે ટ્રેક્ટરની પાછળ જે લાગેલી રેક્સ એને રેક્સ કહેવાય કે જે તે શું કરે છે સોઇલને ડીક કરતું જાય છે દેખાય છે ને પિક્ચરમાં તે ટ્રેક્ટરની પાછળ જ લગાવવામાં આવે છે જેમ જેમ ટ્રેક્ટર એ એન્જિનથી ચાલે છે બરાબર તો એ એન્જિનથી જે જેમ જેમ આગળ જાય છે તેમ તેમ પાછળ જે સોઇલ હોય છે તે ડીક થતું જાય છે તે ખોદવું પડે છે જ્યારે બુલેટ કારમાં શું થાય છે તેમાં આપણે પણ તેમાં શું છે એનિમલ્સને ધીરે ધીરે તે જતું હોય છે જ્યારે ટ્રેક્ટરની મદદથી થોડું સ્પીડમાં કામ થાય છે પછી રાજુના ફાધર્સ પહેલાં તો તેને શું કર્યું માટીને એટલે સોઇલ જે હતું તેને લૂઝ કર્યું પછી તેના મદદથી ડીક કર્યું અને તેમાં શું નાખ્યું સીડ નાખ્યા પછી એ સીડમાંથી સ્મોલ પ્લાન્ટ જે ગ્રો થતા હતા તે હતું ઓનિયનના પ્લાન્ટ તે ગ્રો થવા માંડ્યા હતા એટલે રાજુના ફાધરે જે સીડ્સ નાખ્યા હતા ઓનિયનના જે આપણે જોયું હતું ને તે 20 ડેઝ પછી તે ઓનિયન પ્લાન્ટમાંથી સ્મોલ પ્લાન્ટ તે ગ્રો થવા માંડ્યા હતા ફ્રેન્ડ્સ જે ઓનિયન પ્લાન્ટની સાથે સાથે વીડ્સ એટલે જંગલી ગ્રાસ જે આપણા ક્રોપની સાથે તે ગ્રો થવા માંડે છે તમને ખબર છે કે આ જે વીડ્સ છે જે જંગલી ગ્રાસ છે તેને ગ્રો કરવામાં નથી આવતું તે એની મેરેજ જે પણ આપણે પ્લાન્ટ જે ગ્રો કર્યો હોય તેની સાથે જ તે ઊગી નીકળે છે તો આવા જંગલી પ્લાન્ટ્સ તેની મેરેજ ગ્રો થઈ જાય છે તો રાજુના ફાધર્સ એવું કહેતા હતા કે આવા જો વીડ્સ પ્લાન્ટ તે સોઇલને કાઢવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તેને જમીનમાંથી કાઢવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે નહીં તો શું થાય છે કે જે આપણે પ્લાન્ટને જે વોટર અને જે ફર્ટિલાઇઝર્સ એટલે ખાદ્ય જે એને જરૂરી હોય છે તે શું કરે છે તે જે વીડ્સ હોય છે તેને લઈ લે છે જેથી શું થાય છે કે સોઇલ પર ખૂબ જ વીડ્સ ગ્રો થઈ જાય તો આપણું જે ઓનિયન ક્રોપ્સ હોય છે જે ઓનિયનનો પાક હોય છે કે બીજી કોઈ પણ ક્રોપ તેની જે પૌષ્ટિક ચીજ જરૂરી હોય છે તે એને મળતું નથી કેમ કે જે વીડ્સ હોય છે તે જ એ જે વોટર ને ફર્ટિલાઇઝર્સ લઈ લે છે જેને કારણે એ આપણે જે ઓનિયન ક્રોપ્સ કે કોઈ પણ ક્રોપ જે ગ્રો થતા નથી અને એને જેને પૌષ્ટિક ચીજ જેવું જરૂરી હોય તે એને મળતું નથી જેથી રાજુ કહે છે કે જેથી મારા હાઉસમાં મધર આંટી અંકલ આ જે બધા જે પ્લાન્ટમાં એટલે જે ફાર્મમાં જે વેસ્ટ જે વીડ્સ જે ગ્રો થાય છે તેને કાઢવામાં ફાધરને હેલ્પ કરે છે ચાલો ફ્રેન્ડ્સ
હવે આપણે જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ રાજુના ફાધર ટીલ નાઉ એટલે તેને ખેતરમાં એટલે ફાર્મ ફિલ્ડમાં કઈ કઈ વસ્તુ તેમને કર્યું હતું તમને યાદ છે ને? તો ચાલો આપણે જોઈ લઈએ પહેલાં. તો પહેલાં તો રાજુના ફાધરે શું કર્યું? પ્લોઈંગ. પ્લોઈંગ એટલે તેને શું કર્યું? સોઇલને શું કરેલું યાદ છે ને? યસ, સોઇલને ડીક કરીને સોઇલને શું બનાવી દીધેલું? એકદમ લૂઝ અને એકદમ સોફ્ટ બનાવ્યું હતું, બરાબર? એટલે હળની મદદથી તેને જમીનને શું કરી નાખેલું? એકદમ સોફ્ટ અને લૂઝ બનાવી. ચલો, પછી સેકન્ડ એમને શું કરેલું હતું? સોઈંગ ધ સીડ. એટલે સોઈંગ ધ સીડ એટલે બીજને વાવવા. તો તેને સીડ્સને કેવી રીતના પ્રોપર અને ડિસ્ટન્સમાં તેમને નાખેલા હતા યાદ છે ને? કે સીડ એને કહેતા હતા ને ફાધર કે સીડ્સને હંમેશા પ્રોપર ડિસ્ટન્સમાં નાખવું જોઈએ. ચલો, થર્ડ છે ઇરિગેશન. ઇરિગેશન્સ એટલે જે ઉગતા પ્લાન્ટ હોય તેને પાણી નાખવું, એને શું કહેવાય છે? ઇરિગેશન. ઓકે, પછી ફોર્થ શું કરેલું હતું તેમને? ફોર્થ શું કરેલું યાદ છે? રિમૂવિંગ વીડ્સ. એટલે જે ક્રોપની સાથે જે વીડ્સ એટલે જંગલી ગ્રાસ ઉગી જતા હતા તેને કાઢવું. રિમૂવિંગ એટલે તેને કાઢવું. પડી ગઈ સમજ? આ સ્ટેપ બાય સ્ટેપ હતા રાજુના ફાધરે શું કર્યું યાદ છે ને? તમને ક્વેશ્ચનમાં પણ પૂછાશે. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ ગ્રો અ પ્લાન્ટ. તો રાજુ કહે છે કે હું મારા ઓનિયન ક્રોપ્સને જોઈને હું ખૂબ જ હેપી છું, કારણ કે ધીરે ધીરે મારા ઓનિયન પ્લાન્ટ મોટા થઈ ગયા છે. અને રાજુ કહે છે કે મારા નીઝ એટલે ઘૂંટણ સુધીના મોટા થઈ ગયા છે. એટલે જે આપણા નીઝ હોય છે ત્યાં સુધીના તેના પ્લાન્ટ ઓનિયનના પ્લાન્ટ ગ્રો થઈ ગયા છે. તો ઓનિયનના પ્લાન્ટ ધીરે ધીરે જે ઓનિયનની ઉપર જે પ્લાન્ટ ગ્રો થયા હતા તે એકદમ ડ્રાય થઈને યલો થવા માંડ્યા હતા. ફ્રેન્ડ્સ, જો તમને પિક્ચરમાં દેખાય છે ને, ઓનિયન છે અને એની ઉપર જે પ્લાન્ટ જે ગ્રો થયા છે તે થોડા ડ્રાય અને યલો થવા માંડે, એટલે ખબર પડી જાય છે કે ઓનિયન પ્લાન્ટને માટીમાંથી કાઢવાનો ટાઈમ આવી ગયો છે. ઓકે, તો હાઉસના જે બધા જ મેમ્બર હતા, રાજુના હાઉસના બધા જ મેમ્બર્સ મળીને ઓનિયનના પ્લાન્ટ કાઢવા માંડ્યા હતા. ઓનિયનના રાજુના ફાધર્સ કહે છે કે ઓનિયનના પ્લાન્ટ્સને જો સોઇલમાંથી સમયસર કાઢવા ખૂબ જ જરૂરી છે. એટલે જે ઓનિયનનો જે ક્રોપ હોય છે, પાક હોય છે, એને સમયસર કાઢવા જરૂરી છે. નહીં તો શું થાય છે કે ઓનિયનને સોઇલમાંથી જો કાઢવાનું આપણે લેટ કર્યું હોય, બરાબર, તો જે બધા જ ઓનિયન સોઇલની નીચે જ સડી જાય છે, એકદમ વેસ્ટ થઈ જાય છે. અને જે આપણે આખા યર્સની જે મહેનત કરી હોય એને ગ્રો કરવા માટે, તે એકદમ બેકાર થઈ જાય છે. આપણે જોયું ને કે ઓનિયનના પાકને રાજુના ફાધરે કેટલી મહેનત કરી, 20 ડેઝ પછી તેમાં ધીરે ધીરે સ્મોલ પ્લાન્ટ ગ્રો થવા માંડ્યા. અને જો આપણે એને સમયસર જો નહીં કાઢીએ તો શું થાય? તો એ સડી જ જાય છે. એટલે એને સમયસર કાઢવું ખૂબ જ જરૂર છે, નહીં તો આપણી મહેનત બેકાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, તમને એવું ક્વેશ્ચનમાં પૂછાય કે અમે એવું પૂછ્યું છે કે રાજુના ફાધર્સે ફિલ્ડમાં હેલ્પ કરે છે, શું તમે તમારા હાઉસમાં તમારા એલ્ડર્સ વડીલોને તેમના કામમાં તમે હેલ્પ કરો છો? તો તમને કયા કામમાં તમે હેલ્પ કરો છો? આપણે આવો ક્વેશ્ચન આગળ આપણે આવી ગયો છે. તમે બધા તમારા જે ઘરના જે વડીલ હશે તેને હેલ્પ તમે કરતા હશો, કરો છો ને, અને તમને મજા પણ આવતી હશે. અને ફ્રેન્ડ્સ, ઘરમાં વડીલોને એલ્ડર્સને હેલ્પ કરવું ખૂબ જ જરૂરી છે. પડી ગઈ સમજ? અને એવો પણ ક્વેશ્ચન પૂછાય કે તમે કસે ફાર્મ એટલે ફિલ્ડ તમે જોયું હશે તો ત્યાં કોઈ પણ તમે જે ક્રોપ પાકને જોયા હશે તો તે તમારે ડ્રો કરવાનું છે, એ તો તમને આવડશે ને? તો આવા બધા પણ ક્વેશ્ચન તમને પૂછી શકાય. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું ઓનિયન ક્રોપ. ઓનિયન ક્રોપ એટલે ડુંગળીનો પાક. ઓકે, પછી ઓનિયનના ક્રોપ્સને ઉખાડીને હાઉસમાં લઈ આવ્યા. રાજુ શું કહે છે કે પછી અમે લોકો ઓનિયનનો જે ક્રોપ થયા હતા તેને ઉખાડીને તેને હાઉસમાં લઈ આવ્યા. પછી હાઉસમાં બધા જ મેમ્બર ખૂબ જ હેપી હતા કે આ યર્સ મારા ઓનિયનનો પાક ખૂબ જ સારો થયો હતો.
જો આપણે મહેનત કરી હોય અને એમાં જો આપણને સફળતા મળે તો આપણે તો હેપી હોઈએ ને, ખુશ થઈએ ને. તો એવી રીતના રાજુ અને રાજુના ફેમિલી મેમ્બર બધા ખૂબ જ હેપી હતા, કારણ કે તેણે જે મહેનત કરી હતી તે લોકોને સફળતા મળી હતી. તો એ ઓનિયનનો પાક ખૂબ જ સારો થયો હતો. બધા જ ઓનિયન એકદમ બિગ ગ્રો થયા હતા, એકદમ મોટા મોટા ગ્રો થયા હતા. તો રાજુ કહે છે કે મમ્મી અને આંટી ઓનિયનની ઉપર જે ગ્રો થયેલા એકદમ ડ્રાય લીવ પાનને મધર ઇરીગે નામના ટૂલ્સથી તે કટ કરવા માંડ્યા હતા. ફ્રેન્ડ્સ, તમને પિક્ચરમાં જે દેખાય છે એ ટૂલ્સ છે, એક જાતનું એક વેજીટેબલ્સ કટ કરવા માટે યુઝ થાય છે, તેને કહેવાય છે ઇરીગે. આ ઇરીગે એકદમ શાર્પ હોય છે, એકદમ અણીદાર હોય છે. આ રીતનો ટૂલ્સ ઘણા બધાના હાઉસમાં જોવા મળે છે. કદાચ તમારા હાઉસમાં પણ હશે, આવા ટૂલ્સ હશે ને, તે જેનાથી મધર વેજીટેબલ્સ અને ફ્રૂટ અને કોઈ પણ નાની એવી વસ્તુઓ કટ કરી શકે છે. રાજુ કહે છે કે મધર અને આંટી પણ આવા ટૂલ્સનો જ યુઝ કરીને તેને શું કર્યું, ઓનિયનની ઉપર જે યલો પટ્ટી હતી તેને કાઢવા માટે. અને પછી એ ઓનિયનને ડ્રાય પટ્ટી કાઢ્યા પછી મારા ફાધર અને અંકલ એ ઓનિયનને શું કર્યું, એક કોથરા એટલે ખૂનની અંદર તેને બધા ભરી દીધા. અને પછી તેને શું કર્યું, ટ્રકમાં મૂકીને માર્કેટમાં લઈ જઈને તેને વેચી લે છે, જેથી તે લોકોને શું મળે છે, પૈસા મળે છે. એવું જ કરે છે ને આ લોકો. તે લોકો શું કરે, જે પાક જે ખેતરમાં ફિલ્ડમાં જે ગ્રો થયેલા જે હોય પ્લાન્ટ ક્રોપ, તેને શું કરે છે, એ લોકો વેચી કાઢીએ છે માર્કેટમાં, જેથી એ લોકોને પૈસા મળે છે. જોયું ને ફ્રેન્ડ્સ કે ઓનિયનના પાકને ગ્રો કરવા માટે રાજુના ફાધરે કેટલી મહેનત કરી, ત્યાર પછી આ પ્લાન્ટ ગ્રો થાય છે.